સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે જંગી જનમેદી વચ્ચે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર ભરવાના આજના દિવસે સાબરકાંઠા જિલ્લાના 33 પ્રાંતિજ તલોદ વિધાનસભાની બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે બંને તાલુકાના ભાજપના કાર્યકરો અને લોકોની ઉપસ્થિતિમાં વિજય શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી પ્રાંતિજ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી NM લોડિયાને ઉમેદવારી પત્ર આપવામાં આવ્યું હતું. તો સવારે તલોદ ખાતે પ્રચાર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાંતિજ આંબેડકર ભવન ખાતે પણ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરસભામાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને ભાજપના પીઢ નેતા મહેશભાઈ પટેલ, પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર VD ઝાલા તથા ભાજપના તમામ હોદ્દેદારો, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, અરવિંદભાઈ પરમાર સહિતના આગેવાનો, ભાજપના હોદ્દેદારો જંગી બહુમતીથી ભાજપના ગજેન્દ્રસિંહ પરમારને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. મંચ ઉપરથી તમામ મહાનુભાવોએ નવા ભારતના સંકલ્પ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાંતિજ હિંમતનગર સહિતની તમામ બેઠકો પર કમલના ચિહ્નના ઉમેદવારોને વિજયી બનાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા હાકલો કરવામાં આવી હતી. જંગી જનમેદની અને કાર્યકરો આમ જનતાને સંબોધતા ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે સૌ કોઈના પ્રયાસોથી આશીર્વાદથી બીજી વખત ટિકિટ ભાજપ દ્વારા તેમને અપાઈ છે ત્યારે સ્વજનોના આશીર્વાદ છે. ત્યારે 5 વર્ષ દરમિયાન કોઈ ભૂલથી પણ મન દુઃખ થયું હોય તો માફ કરવા આહવાન કર્યું હતું. ત્યારે જનતા અને કાર્યકરોએ જય શ્રી રામ, વંદે માતરમના નારા સાથે તેમની તરફેણમાં સદૈવ રહેવાનો હુંકાર આપી જંગી બહુમતીથી વિજય બનાવવાનો કોલ આપી ધન્યતા અનુભવી હતી. પ્રારંભમાં નિત્યાનંદ બ્રહ્મભટ્ટ દ્વારા આવકાર પ્રવચન અને અંતમાં આભાર વિધિ મહામંત્રી અર્જુનસિંહ મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને પ્રાંતિજ કાર્યાલયથી તાલુકા સેવા સદન ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો સાથે વિજય મુહૂર્તમાં રેલી યોજીને ગજેન્દ્રસિંહ પરમારે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જીલરાવલ, ZSTV, પ્રાંતિજ. પ્રાંતિજ ખાતે સેવા સદનની અંદર પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભર્યું અને છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી સરકારે અને હું પોતે પણ ઉમેદવાર વિકાસના કામો ખૂબ કર્યા. અત્યારે હું આજે વિશ્વાસ સાથે કહું છું કે જે 2017ની અંદર હું 2500 મતથી જીત્યો હતો પણ હવે મારી જનતા અને મારા પાર્ટી મતદાર પર પૂરેપૂરો ભરોસો અને મારા સૌ સાથીદારો અને મારા વડીલો સાથે હોય એની સાથે આમના વિધાનસભા હું જંગી બહુમતી વિજય મને એ જ અભ્યર્થ ભારત વચ્ચે વંદે માતરમ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે.
સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.